બિહારની બે વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી ચરમસીમાએ છે સીટ અનંત સિન્હાના કારણે ચર્ચામાં છે અને ગોપાલગંજ સીટ પર મામા ભત્રીઝાની ટક્કરે રસપ્રદ બનાવી છે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પોતાના મામા સાધુ યાદવ અને મામી ઇન્દિરા યાદવ પર ખૂબ જ ગંદા આરોપ લગાવ્યા છે બિહારના ગોપાલગંજમાં મુખ્ય જંગ ભાજપ અને મહાગઠબંધન વચ્ચે છે પરંતુ લાલુ યાદવના સાડા અને રાબડી દેવીના ભાઈ સાધુ યાદવની હાજરીએ મેચને ત્રિકોણીય બનાવી દીધી છે તેજસ્વી યાદવના નિવેદને ચૂંટણીનું વાતાવરણ વધુ ગરમાવી દીધું છે તાજેતરમાં ભાષણ તેજસ્વી યાદવે પોતાના મામા અને મામી ઉપર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા તેજસ્વી યાદવે લોકોને સંબોધતા કહ્યું કે લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે તેથી જ ભાજપની બી ટીમ તરીકે કેટલાક ઓછા લોકો મેદાનમાં છે તેઓ પોતે જીતશે નહીં મહાગઠબંધનના કેટલાક મતો ઓછા કરીને ભાજપને જીતાડવાના હેતુથી આવ્યા છે પરંતુ ભાજપને તેનો ફાયદો ન મળે તે માટે આપણે સૌએ તેમની યુક્તિ સમજવી પડશે બ્યુરો રિપોર્ટ જીએસ